ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સૈયદ નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન અને આપ બંનેને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. નીરજ, શરૂઆત કરીએ કે આજે કયા કાઉન્ટર્સ રહેશે ફોકસમાં? જી, ગુડ મોર્નિંગ અને આપ તમને અને તૃપ્તિને તેમજ તમામ આખી ટીમ અને આપણા દર્શક મિત્રોને પણ આજે ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ખાસ કરીને આજે સ્ટોક પરની ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્ડિગો પેઇન્ટ્સ પર નજર કરી લો. આજે અહીંયા એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. લગભગ 11% હિસ્સોએ પીક પાર્ટનર્સ છે તેઓ અહીંયાથી વેચી શકે છે અને બ્લોક ડીલ માટે લગભગ 770 કરોડની એક મોટી આપણને ખાસ કરીને સાઇઝ જોવા મળી શકે છે. હવે આમાં જો ઓફર પ્રાઇસ છે એ 1470 રૂપિયા પ્રતિ શેરની અહીંયાથી નક્કી કરવામાં આવી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જે લગભગ ગઈકાલના બંધ ભાવથી 4.5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આજે થતી જોવા મળી શકે છે. એટલે આ બ્લોક ડીલ બાદ અહીંયા ખાસ કરીને કેવી એક્શન આવે છે એના પર એક મહત્ત્વનું રહેશે. ઇન્ડિગો પેઇન્ટ્સ આ સેક્ટર એટલા માટે પણ ફોકસમાં છે છેલ્લા અઠવાડિયાથી કે અહીંયા ક્રૂડની અંદર આપણને ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલે ન માત્ર ઇન્ડિગો પેઇન્ટ્સ પરંતુ આખા પેઇન્ટ સેક્ટરની અંદર આપણને આ અઠવાડિયે એક સારા એવા ગેઇન્સ જોવા મળ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો આજે અહીંયાથી આપણને આ બ્લોક ડીલ બાદ કયા પ્રકારની એક મોમેન્ટમ આવતી જોવા મળે છે. બીજી તરફ કોલ મંત્રાલય તરફથી અમુક કોલસાની ખાણોની જે બોલી હતી તે આપવા ફાળવણી કરવામાં આવી છે. કોલસા મંત્રાલયે લગભગ 3 ખાણ હતી એની અહીંયાથી ફાળવણીનો આદેશ આપ્યો છે. એક મચ્છકાટા માઇન્સ હતી જેને NLC ઇન્ડિયાને અહીંયાથી મળી છે. GMDC ને પણ અહીંયાથી કુદનાલી લુબરી માઇન્સ ખાસ કરીને આપી છે અને સખી ગોપાલ બી માઇન્સ જે છે એ ટાનગેટકોને મળી છે. એટલે આ 3 કંપનીઓમાંથી GMDC અને NLC ઇન્ડિયા એના પર નજર રાખજો. આ બંનેને અહીંયાથી માઇનિંગ ઓપરેશન માટેની ફાળવણી થઈ છે. જોકે જે માઇનિંગ ઓપરેશન શરૂ થતાં થોડોક વખત લાગી શકે છે કારણ કે અત્યારે ચોમાસાની પરિસ્થિતિ છે અને આવા સમયમાં જે પણ માઇનિંગ એક્ટિવિટી હોય છે થોડીક પોઝ પર રહેતી હોય છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો આ બંને કંપનીઓ પર આજે ફોકસમાં રહેશે. બીજી તરફ ભારત ફોર્જ અહીંયાથી ફોકસમાં છે કારણ કે અમેરિકાની અંદર જે નોર્થ અમેરિકાના ક્લાસ 8 ટ્રકના ઓર્ડરના આંકડા ઓગસ્ટ મહિનાના સામે આવ્યા છે અને ઓગસ્ટ મહિનામાં આ જે ઓર્ડર છે લગભગ 2% વધીને 13,400 યુનિટ પર રહ્યા છે અને જે ઓર્ડર ટોટલ કુલ ઓર્ડર છે એ 16% જેટલો યર ઓન યર બેઝિસ પર આપણને ઘટતો જોવા મળ્યો છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. ભારત ફોર્જિંગ સાથે રામકૃષ્ણ ફોર્જિંગ જેવી કંપનીઓ પણ આવા સમયે ફોકસમાં રહેતી હોય છે. એટલે મંથ ઓન મંથ બેઝિસ પર આપણને અહીંયાથી આ ઓર્ડર વધતા દેખાયા છે પરંતુ યર ઓન યર બેઝિસ પર અહીંયાથી ખાસ કરીને ઘટાડો આવ્યો છે. એટલે કદાચ આજે થોડી ઘણી આપણને આ ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે. એટલે ભારત ફોર્જ, રામકૃષ્ણ ફોર્જિંગ આ બધા પર ખાસ ફોકસ રાખવાનું છે. આ બધાની વચ્ચે આજે જે મહત્ત્વના ન્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે એ છે અદાણી એન્ટરપ્રાઇઝના ન્યૂઝ. સૌથી પહેલાં તો અદાણી એન્ટરપ્રાઇઝ હવે અહીંયાથી સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર ઝંપલાવી રહ્યું છે અને તેમણે ઇઝરાયલની એક કંપની છે એની સાથે ખાસ કરીને કરાર કર્યા છે ટાવર સાથે અને મહારાષ્ટ્રના તળોજામાં $10 અબજનું રોકાણ તેઓ અહીંયાથી કરવા જઈ રહ્યા છે અને મહારાષ્ટ્ર સરકારે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપતી જોવા મળી છે. હવે ખાસ કરીને આ દેશનો 5મો પ્લાન્ટ હશે કે જે અહીંયા આપણે સ્થપાવવા છઠ્ઠો પ્લાન્ટ હશે જે સ્થપાવવા જઈ રહ્યો છે. આ પહેલાં આપણે ફોક્સકોનનો, સીજી પાવરનો, ગયા અઠવાડિયે આપણે કેન્સટેકનો કે કેન્સ સેમિકોનવાળો પ્લાન્ટ જે સાણંદની અંદર છે, એટલે આ 3 પ્લાન્ટ બની રહ્યા છે અને ટાટા ઇલેક્ટ્રિકલ્સના 2 પ્લાન્ટ, એક આસામની અંદર અને બીજો ગુજરાતના ધોલેરામાં બની રહ્યો છે. એટલે આ 5 પ્લાન્ટ બાદ આ 6ઠો પ્લાન્ટ હશે જે સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર અહીંયાથી સ્થપાતો દેખાશે ભારતની અંદર. એટલે આના પર એક ખાસ ફોકસ રાખજો. આજે અદાણી એન્ટરપ્રાઇઝમાં તમને સારી એવી એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ કંપનીએ જે એક NCD દ્વારા ભંડોળ ભેગું કરી રહ્યું છે એમાં 800 કરોડના NCD સમય પહેલાં તેમણે બંધ કરી દીધા છે કારણ કે ઓવર સબસ્ક્રિપ્શનને કારણે NCD અહીંયાથી સમય કરતાં પહેલાં બંધ કરવામાં આવ્યા છે. 17 સપ્ટેમ્બરે આજે અદાણી એન્ટરપ્રાઇઝને NCD હતા તે બંધ થવાના હતા પરંતુ અત્યારે ટૂંકા ગાળામાં જેમને જેટલા ફંડ માટેની ઓફરો જોઈતી હતી એનાથી વધારે ઓફરો એમની પાસે આવતા એમણે આ જે સબસ્ક્રિપ્શન માટે છે ફંડ બંધ કરી દીધા છે. એટલે અહીંયાથી આ એક ખાસ ફોકસમાં રહેશે આજે અદાણી એન્ટરપ્રાઇઝ. પરંતુ આજે જો કોઈક બહુ મોટી એક્શન આવે છે તો આ સેમિકન્ડક્ટરવાળા ન્યૂઝને કારણે તમને અદાણી એન્ટરપ્રાઇઝમાં કોઈક મોટી એક્શન જોવા મળી શકે છે. અને મારા તરફથી છેલ્લો સ્ટોક આજે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો રહેશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીએ એક કોલટેક ગ્રુપ સાથે એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ કર્યા છે અને ખાસ કરીને કોલટેકના જે પ્રોડક્ટ છે એને ભારતમાં હવે અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તેઓ
ઓથોરાઇઝ થઈ ગયા છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. કંપનીની જે આ કરાર થયા છે એને કારણે આવનારા સમયમાં થોડી ઘણી રેવન્યુ પર પણ અહીંયા અસર આવતી જોવા મળશે, કારણ કે આ કોલટેકના પ્રોડક્ટ પોતે તો નહીં બનાવશે, પોતે વેચશે ભારતની અંદર, એટલે વચ્ચે થોડી ઘણી રેવન્યુનો જે પોર્શન છે એમના માટે થોડોક પોઝિટિવ રહી શકે છે. એટલે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી આજે ખાસ ધ્યાનમાં રાખજો. તો આજના દિવસે અડાણી એન્ટરપ્રાઇઝ અને ઇન્ડિગો પેન્ટ્સ આ બંને પર ખાસ ફોકસ રહેશે અહીંયાથી, કે કઈ રીતે ઇન્ડિગોની અંદર બ્લોક ડીલ થાય છે અને અડાણીમાં આપણને કેવું રિએક્શન જોવા મળે છે. પરંતુ એ સાથે તૃપ્તિ, તમારી પાસે કયા સ્ટોક્સ છે આજે ખાસ નજર રાખવાની છે? સૌથી પહેલાં તો નીરજ, તમને ચાંદની અને આપણા બધા જ દર્શક મિત્રોને ગણેશજીની શુભેચ્છાઓ. ગણેશ ચતુર્થી આવતીકાલથી શરૂ થાય છે તેના માટે. અને હવે સ્ટોક્સ પર નજર કરીએ તો હું પણ પોઝિટિવ સમાચારની સાથે શરૂઆત કરીશ. તો KEC ઇન્ટરનેશનલમાં આપણને એક ઓર્ડર મળતા સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સાઉદી અરબમાં તેઓ 1423 કરોડના TNT ઓર્ડર્સ તેમને મળ્યા છે, જેમાં તેઓ 380 kV ટ્રાન્સમિશન લાઇન્સ લગાડવાનું અને સપ્લાય કરવાનું કામ જે છે તે આ કંપની કરશે. અને આ ઓર્ડર્સ મળ્યા બાદ હવે ઓવરઓલ કંપની પાસે આ મહિનામાં એટલે કે FY25માં હાલમાં 11,300 કરોડનો ઓર્ડર્સ હવે તેમને ટોટલ મળી ચૂક્યો છે. એટલે પોઝિટિવ સમાચાર સાથે આપણને આ કાઉન્ટર્સ આજે જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ શક્તિ પંપ માટે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે, કંપનીને પેટન્ટ મળી છે. તેમને સેન્સરલેસ મોટર ડ્રાઈવર છે, મોટર ડ્રાઈવ ટેકનોલોજી જે કંપની છે તેના માટે કરીને ખાસ કરીને તેમને એક પેટન્ટ મળી છે, જેમાં તેઓ IIT દિલ્હી સાથે તેઓ મળીને આ જે પૂરી ટેકનોલોજી છે તેમને અહીંયા એમણે ડેવલપ કરી છે. અને આ ડેવલપ માટે તેમને જે પેટન્ટ મળી છે એ લગભગ તેમને 20 વર્ષ સુધી તેમને આ પેટન્ટ મળતી જોવા મળી રહી છે. એટલે પણ એક પોઝિટિવ સમાચાર આપણને શક્તિ પંપ માટે આવતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પણ આપણા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે અશોકા બિલ્ટકોન માટે. અહીંયા સબસિડરી વિવા હાઈવેઝને 453 કરોડમાં તેમને પુણેની જમીન તેમને અહીંયા સેલ કરી છે. અહીંયા જમીન વેચવાના સમાચાર આવ્યા છે. તેમની સબસિડરી કંપની આ જમીન વેચી છે. એટલે આ કાઉન્ટર પણ આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે નજર કરી લઈએ matrimony.com અહીંયા બાયબેકના સમાચાર આવી રહ્યા છે. કંપનીને બોર્ડ બેઠક કંપનીની થઈ હતી, જેમાં ખાસ કરીને તેમના બાયબેક માટે તેમને મંજૂરી મળી છે. અને તે કંપની જે છે તે 72 કરોડના બાયબેક તેઓ કરવા જઈ રહ્યા છે. અને બાયબેક દ્વારા કંપની જે છે તે 7 લાખ શેર્સ તેઓ ખરીદશે. અને લગભગ અગર પ્રાઇઝની અગર વાત કરીએ છે તો 1,025 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ બાયબેક કંપની કરવા જઈ રહી છે. પરંતુ હાલના જે પ્રાઇસ જે છે ત્યાંથી, એટલે કે કાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 27% પ્રીમિયમ પર આપણને આ બાયબેકના પ્રાઇસ જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર્સ પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ન્યુક્લિયસ સોફ્ટવેર પર. અહીંયા પણ બાયબેક આવવાના સમાચાર આવી રહ્યા છે કે કંપની 9 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બરની વચ્ચે કંપની પોતાના શેરના બાયબેક તેઓ ઓપન કરી રહ્યા છે. અને બાયબેક દ્વારા 4.48 લાખ શેર અને તેઓ બાયબેક કરવા જઈ રહ્યા છે. અને અગર હું પ્રાઇસ પર વાત કરું છું તો 1653 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ આપણને બાયબેક થતો જોવા મળી રહ્યો છે. અને 72.4 કરોડના બાયબેક માટે કંપનીને એક મંજૂરી પણ મળી છે. એટલે બાયબેક તેઓ લાવશે. એટલે આ કાઉન્ટર જે છે આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે સુંદરમ ક્લેટોન માટે. અહીંયા પણ કંપની જે છે તે પોતે કમર્શિયલ ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે. ખાસ કરીને તેમને તામિલનાડુ રાજ્યના ઉદ્યોગ પ્રમોશન કોર્પોરેશન ખાતે તેઓ આજથી તેઓ એલ્યુમિનિયમ ડાય કાસ્ટિંગનું જ કમર્શિયલ ઉત્પાદન જે છે તે કંપની આજથી શરૂ કરવા જઈ રહી છે, જે આવનારા સમયમાં ડેફિનેટલી તેમના રેવન્યુ પર પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. એટલે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ PDS કાઉન્ટર. લાસ્ટ વીક પણ આપણે જોયું કે ખાસું ફોકસમાં તો કંપનીને મોટા ઓર્ડર્સ મળવાના સમાચાર મળ્યા હતા, મોટી બ્લોક ડીલ્સ પણ ત્યાં આપણને જોવા મળી હતી. અને આજે પણ હવે એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે કે કંપની તેમની સબસિડરી કંપની જે છે તે મલ્ટીનેશનલ ટેક્સટાઇલ ગ્રુપ, તેમાં તેઓ લગભગ 84 કરોડનું તેઓ રોકાણ આવનારા સમયમાં કરશે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. એટલે ચાની મેં અને નીરજે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન તમારી જોડે કર્યું છે, પરંતુ ખાસ કરીને આજે અદાની ગ્રુપ જે છે તે ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો આ બધા કાઉન્ટર્સ